समाचार पर जो नजर करिए तो लारी अने दबाण मुद्दे लारी एसोसिएशन में रोष जोवा मळी रह्यो छे। अमदावाद में लारी गल्ला एसोसिएशनो देखाव करी रह्या छे, त्यारे उस्मानपुरा गार्डन पासे देखाव चालू छे। महत्वनुं छे के सरकार रोजगार नहीं आपे तो स्वरोजगार अमारो हक छे तेवुं पण तेओए जणाव्युं छे। त्यारे हवे लारी अने दबाण मुद्दे लारी एसोसिएशन में रोष जोवा मळ्यो छे। लारी गल्ला वाळा ने न्याय आपवाना बेनर साथे विरोध नोंधाववामां आवी रह्यो छे। महानगरपालिका तेनो परिपत्र पाछो खेंचे तेवुं लारी गल्ला एसोसिएशन जणावी रह्या छे। न्याय नहीं मळे तो आंदोलन करवानी पण तेओए चिमकी उच्चारी छे। महत्वनुं छे के अमदावादमां लारी गल्ला एसोसिएशन देखावो करी रह्या छे। आज मुद्दे संवाददाता विशाल मेहता जोड़ाई गया छे। विशाल जणावशो के लारी एसोसिएशन में रोष जोवा मळ्यो छे, शुं छे वधु विगत? મિત્તલ, જે રીતે લારી ગલ્લા એસોસિએશન આજે વિરોધમાં આવ્યું છે, તે લોકો રોષ દર્શાવી રહ્યા છે અને તેમની એક જ માંગ છે કે જો સરકાર રોજગાર ન આપી શકે તો સ્વરોજગાર તેમનો હક છે ને તેમ છતાં જે રીતના પરિપત્રો જાહેર થયા છે, જે રીતની તગલકી વાતો થઈ રહી છે તેનો સતત વિરોધ કરવામાં આવી રહ્યો છે। આપ જોઈ રહ્યા છો કે તમામ વેપારીઓ અને એસોસિએશન જે છે, લારી ગલ્લા પાથરણા સંઘ એસોસિએશન, તે સમગ્ર ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ આ રીતે દેખાવ કરી રહ્યું છે। તેમની એક જ માંગ છે કે આ જે તગલકી નિર્ણયો છે તે બંધ કરે અને સરકાર દ્વારા આજે 15-17 લાખ લારી ગલ્લાના પાથરણા છે તેમને ન્યાય આપવામાં આવે અને જો તેમ નહીં થાય તો તે લોકો ન્યાયતંત્રના દરવાજા ખખડાવશે તેવી પણ તેમણે વાત કરી છે। આપણી સાથે જોડાયા છે તેમના પ્રમુખ, એમની સાથે વાત કરીએ। રાકેશભાઈ, જે રીતે આજે તમે તમામ લોકો ભેગા થયા છો, જે નિર્ણય લેવામાં આવ્યો છે, પરિપત્ર જાહેર થયો છે કે ભાઈ લારી ગલ્લા બહાર ન રાખવા, શું કહેશો આપ? જે ગેરકાયદેસર પરિપત્ર અલગ અલગ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આવ્યું છે એને અમે આજે હાઈકોર્ટમાં જઈ રહ્યા છીએ। હાઈકોર્ટને અમે આશા રાખીએ છીએ કે અમને ન્યાય આપે, સાથે સાથે અમે અહીંયા આજે ભેગા થઈને ચર્ચા કરીને નક્કી કરીશું કે રોડની લડાઈ કઈ રીતના લડી છે। અમારો ફંડામેન્ટલ રાઈટ છે, સંવિધાનિક અધિકાર છે જીવન જીવવાનો, અને જીવન જીવી સરકાર રોજગાર ના આપે તો તમે જાતે કંઈ સ્વરોજગાર કરીને તમારું ને તમારા પરિવારનું ભરણ પોષણ કરી શકો છો। એની ઉપર બી આ સરકાર તરાપ મારી રહી છે। સરકારનું તંત્ર તમે જોઈ રહ્યા છો કે વેજ અને ઈંડાની ખાલી નોનવેજની વાત થઈ છે, એ છતાં પણ આજે અત્યારે સમાચાર મળી રહ્યા વસ્ત્રાપુર ગાર્ડનથી સવારના નાસ્તાની, જે સામાન્ય નાસ્તો પબ્લિક દરેક આમ પબ્લિક કરતી હોય એ નાસ્તાની બી લારી ઉઠાઈ લેવામાં આવી કોઈપણ નડતર વગર, તો તંત્ર કહે છે કંઈક અને કરે છે કંઈક, એની સામે અમારી આંદોલન અમારું ચાલુ છે, આંદોલન ઉગ્ર થવા જઈ રહ્યું છે। સરકારને અમે વિનંતી કરીએ છીએ કે મહેરબાની કરીને આ તકલીફ નિર્ણય પાછો લેવામાં આવે, ગેરકાયદેસર પરિપત્ર જે જાહેર કરવામાં એને પાછો લઈને તમામ લારી ગલ્લા અને પાથરણાવાળા માટે હોકિંગ ઝોન 2014 સીટવેન્ટ એક્ટના રૂએ એને લાગુ કરીને ફાળવવામાં આવે તો અમે એની સાથે છીએ। જે રીતે હોકિંગ લાયસન્સ આપવાની વાત હતી, શું નિર્ણય લેવા, કેટલા લોકોને આપણને અત્યારે શું સ્થિતિ છે? 1.25 લાખ લોકોમાંથી 42,000 લોકોને હોકિંગ લાયસન્સ આપવામાં આવે, પણ એ લાયસન્સનું કોઈ મહત્વ નથી। 2022 સુધી એટલે કે 21માં બનાવ્યા અને 2022 એટલે એક વર્ષની વેલિડિટી એ કાર્ડની છે, પણ એ કાર્ડની કોઈ માન્યતા નથી। ઈચ્છા પડે ત્યારે દબાણ ખાતું એ લારી ગલ્લા અને પાથરણા ઉઠાઈ લે છે, એ લોકોના ધંધા રોજગાર બરબાદ કરી નાખે છે, એ લોકોને બેકાર કરી નાખે છે, અને આ તમામ લારી ગલ્લા અને પાથરણા પ્રવૃત્તિ તરફ જઈ શકે એવા પ્રયત્નો સરકાર દ્વારા થઈ રહ્યા છે। આપણે અન્ય એક વેપારીને પૂછીએ કે જે રીતે લારી ગલ્લા દ્વારા બાબતે જે નિર્ણય લેવામાં આવ્યો છે, તે નિર્ણય લઈને તેમનું શું કહેવું છે? હા, શું નામ છે આપનું? મારું નામ યોગેશ ચૌધરી છે। યોગેશભાઈ, જો લારી ગલ્લા આવી રીતે હટાવી લેવામાં આવશે, ખાસ કરીને નોનવેજ અને ઈંડાની લારીની વાત છે, પરંતુ જે રીતે આપણા પ્રમુખે વાત કરી કે તમામ લારીઓ હટાવવામાં આવી રહી છે, શું કરશો, કેવી રીતે રોજગાર કમાશો, ગુજરાન કેવી રીતે ચાલશે? સાહેબ, મારું સૌપ્રથમ પહેલી વાત તો એ કે મેં એજ્યુકેશન એમએ કરેલું છે, બરાબર છે, અને અમે બેરોજગાર જ કહેવાઈએ, એમએ કરીને પણ અમે સરકારી નોકરી ન મળી શકતી હોય, હાઈ લેવલ સુધી અમે આટલું ભણ્યા અને કોઈ ડિગ્રીઓની કોઈ માન્યતા નથી, તો પછી અમે સ્વરોજગાર કરીને કમાઈ રહ્યા છીએ, તો આ રીતે સરકાર કાયદાઓ નવા નવા નિયમો નાખીને અને ભારતના રાજપત્રનું અપમાન કરી રહી છે। 2014ની અંદર સ્ટ્રીટ વેન્ડર એક્ટની અંદર કે છે કે તમે તમારી રીતે રોજગાર કરી શકો છો અને મ્યુનિસિપાલિટી એની પ્લોટ ફાળવે, તમારી એક જ રજૂઆત છે કે પ્લોટ ફાળવવામાં આવે અને અમને બેરોજગાર કરવામાં ન આવે। ઓલરેડી અમે બેરોજગાર તો છીએ જ, કેમ કે અમે ભણેલા છીએ, અમને નોકરીઓ નથી મળી રહી, તો પછી અમે બેરોજગાર છીએ, એમાંથી અમે સ્વરોજગાર કરીને અમારા પરિવારનું ગુજરાન ચલાવીએ છીએ, તો એ ગુજરાન ચલાવવા માટે અમને પાછા સ્વરોજગાર આપવામાં આવે। જો કોર્પોરેશન કે પછી સરકાર આ પ્રકારના જે પરિપત્રો છે તે પાછા નહીં ખેંચે અને જો આ જ સ્થિતિ રહેશે તો આગળ શું કરશો? અમારા સાથી મિત્ર લારી ગલ્લાના જે રાકેશભાઈએ જે વાત કરી એ રીતે અમે હાઈકોર્ટના દરવાજા ખખડાવવા જઈ રહ્યા છીએ આજે, જે રીતે આગળ શું નિર્ણય થઈ રહ્યો છે, સરકારને જ નિર્ણય લેવાનો છે, હાઈકોર્ટ પણ એક મોટી દેશ માટે જજમેન્ટ આપી શકે છે। સમગ્ર ગુજરાતની વાત કરીએ તો સમગ્ર ગુજરાતમાં કેટલા લારી ગલ્લા વાળા છે જે અત્યારે આ નિર્ણય લઈને હેરાન થઈ રહ્યા છે અને આગળ શું પ્રતિક્રિયા રહેશે? 12-13 લાખ જેવા તો ગુજરાતના લારી ગલ્લાઓ છે સાહેબ, અને અમુક લોકો પોલીસના ડરથી નથી આવી રહ્યા કે અમને કોઈ લાઠીચાર્જ થાય કે એ રીતે આંદોલનમાં જોડાતા નથી, એનું કારણ પણ આ છે, બાકી તમામ લારી ગલ્લાઓને હેરાનગતિ તો થઈ જ રહી છે।
પોલીસ હપ્તા ખાઈ જ રહી છે, મ્યુનિસિપાલિટી હપ્તા ખાઈ જ રહી છે, તમામ પ્રકારનું બધું થઈ જ રહ્યું છે વહીવટો. છેલ્લો શું આપ નિર્ણય લેશો? તો આપણે જો કદાચ નિર્ણય પાછો ના ખેંચાયો લોકોનો, તો આપની શું પ્રતિક્રિયા રહેશે? આપના જો સંઘ દ્વારા શું કાર્ય કરવામાં આવશે? અમારી તો એક જ માંગ છે કે સ્ટ્રીટ 2014 જે વેન્ડર પોલિસી લાગુ કરી દે બસ સરકાર અમારા તરફથી. તો જોયું મિત્રો કે જે રીતે અત્યારે હાલમાં લારી ગલ્લા એસોસિએશન દ્વારા અત્યારે જે નિર્ણય લેવામાં આવ્યો છે, જે લોકો વિરોધ કરી રહ્યા છે, સરકાર દ્વારા જે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો તેને લઈને અત્યારે હાલમાં એક જ વિરોધ થઈ રહ્યો છે કે માંસ અને ઈંડાની લારીઓને લઈને જે પરિપત્ર જાહેર થયો છે કે તેને રોડ પર ન રાખવા. પરંતુ અત્યારે હાલમાં પરિસ્થિતિ એવી છે કે તમામ લારીઓને રોડ પરથી હટાવવામાં આવી રહી છે અને એટલા માટે જ 15-17 લાખ ગુજરાતના જે લારી ગલ્લાવાળાઓ છે તે લોકોનું ગુજરાન, તે લોકોની રોજગારી છીનવાય તેવી પરિસ્થિતિ હાલ હાજર થઈ ગઈ છે અને એટલા માટે તે લોકો આજે વિરોધમાં આવ્યા છે, દેખાવ કરી રહ્યા છે અને સરકારને એક જ વાત કરી છે કે આ પ્રકારનું જે હેરાનગતિ છે તે હેરાનગતિ બંધ કરવામાં આવે, પરિપત્રો પાછા ખેંચવામાં આવે, નહીં તો તેમણે એક જ વાત ચીમકી ઉચ્ચારી છે કે તે લોકો ન્યાયતંત્રના દરવાજા ખખડાવશે. અને તેમ છતાં જો સુનિયમન કરાવવું હોય અથવા તો વ્યવસ્થિત રીતે પાલન કરાવવા માંગતા હોય તો જે સ્ટ્રીટ વેન્ડરની જે પોલિસી છે તે પોલિસીનો અમલ કરવામાં આવે કે જેનાથી તે લોકોને પણ કોઈ પ્લોટ ફાળવી અને તે જગ્યાએ રાખી અને વેપાર ધંધા તે લોકો કરી શકે. કારણ કે સ્વરોજગાર તે તમામ લોકોનો અધિકાર છે. જો સરકાર રોજગાર નથી આપી શકતી તો તે લોકો રોજગાર સ્વરોજગાર કરી શકે તેવી તેમની વાત છે ને એટલા માટે જ અત્યારે હાલમાં આ તમામ લોકો રોડ પર આવ્યા છે, વિરોધ કરી રહ્યા છે. તેમની એક જ માંગ છે કે આ જે તગલકી નિર્ણયો છે, જે પરિપત્રો જાહેર કરવામાં છે, તે પરિપત્ર હટાવવામાં આવે અને તમામની રોજગારી બાબતે ધ્યાન રાખવામાં આવે. જી જી વિશાલ આભાર સમગ્ર માહિતી બદલ. તો સરકાર રોજગારી નહીં આપે તો સ્વરોજગાર અમારો હક છે તેવું લારી ગલ્લા એસોસિએશનનું કહેવું છે. આ સાથે મહાનગરપાલિકા તેનો પરિપત્ર પાછો ખેંચે તેવું લારી ગલ્લા એસોસિએશને વિરોધ કર્યો છે. મહત્વનું છે કે અમદાવાદમાં લારી ગલ્લા એસોસિએશનનો દેખાવ કરી રહ્યા છે. ઉસ્માનપુરા ગાર્ડન પાસે તેઓએ દેખાવો કર્યા અને પરિપત્ર પાછું નહીં ખેંચાય તો ન્યાયતંત્રનો સહારો લઈશું તેવી પણ તેઓએ ચીમકી ઉચ્ચારી છે. ન્યાય નહીં મળે તો આંદોલન કરવાની પણ ચીમકી લારી ગલ્લા એસોસિએશને ઉચ્ચારી છે. સરકાર રોજગારી નહીં આપે તો સ્વરોજગાર અમારો હક છે તેવું પણ જણાવ્યું છે.